જામનગરમાં દીપાવલી પર્વ પર રમેશભાઈ ઓઝાનું આગમન, ધન્વંતરી ભગવાનનું ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ કર્યું પૂજન. જામનગરમાં ધનતેરસના પાવન પ્રસંગે વિશ્વ ધન્વંતરી દિવસની ભારત સરકારના આયુષ્ય મંત્રાલયના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્ટ ITRA દ્વારા જામનગરમાં ધન્વંતરી ખોલી હોલ ખાતે 6ઠા આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આયુર્વેદ દ્વારા પોષણને લઈને ખાસ ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ખાસ ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો હતો. આ પૂર્વે ધન્વંતરી મંદિર ખાતે ITRAના ડાયરેક્ટર ડૉક્ટર અનુપ ઠાકર અને આયુર્વેદ પરિવારના લોકો ઉપસ્થિત અગ્રણીઓ ધન્વંતરી પૂજન કર્યું હતું. હર્ષલ ખંદેડિયા, JDSTV, જામનગર. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છાઓ સાથે પ્રાર્થના. રચનાબેન નંદાણીયા, વોર્ડ નંબર 4, કોર્પોરેટર, જામનગર મહાનગરપાલિકા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષ અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. જૈનબ બેન આઈ ખફી, એડવોકેટ, કોર્પોરેટર, વોર્ડ નંબર 12, જામનગર, ઉપપ્રમુખ, દુઆ ફાઉન્ડેશન, લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ કન્વીનર, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો.